સૌપ્રથમ વાત જૂનાગઢના વડાલ પાસેથી કે જ્યાં ઝડપાયો છે નકલી ઘીનો જથ્થો, જેને સીઝ કરી દેવાયો છે. રાજ્યના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે દરોડા પાડી નકલી ઘીની ફેક્ટરી જે ઝડપી પાડી છે, જેમાંથી 2100 કિલો નકલી ઘીનો જથ્થો ઝડપી લેવાયો, જે હાલ સીઝ થઈ ચૂક્યો છે. અત્યારે મહત્વપૂર્ણ છે કે જય કૃષ્ણા પેઢીના માલિક કમલેશ સોઢા પરવાનગી વિના ઘી બનાવી તેના વેચાણનો ગેરકાયદે ધંધો કરતા હતા. આ ઘીમાં પામોલિન ઓઇલ, વનસ્પતિ ઘી અને અન્ય હલકી કક્ષાના પદાર્થોની ભેળસેળ કરી નીચી ગુણવત્તાવાળું ઘીનું ઉત્પાદન કરાતું હતું. આ ઘીનું કૃષ્ણા તથા કાઠિયાવાડી ગીર બ્રાન્ડથી વેચાણ કરતા હતા. હાલ ફૂડ સેફ્ટી વિભાગે 7 લાખનો મુદ્દામાલ સીઝ કરી દીધો છે. પરંતુ ઘી બનાવવાની ફેક્ટરી હજુ એ ધમધમી રહી હોવાનું અને બીજી તરફ ચર્ચા એવી પણ છે કે જિલ્લાભરમાં નકલી દૂધ નકલી ઘીની ફેક્ટરીઓ ચાલી રહી છે. બે દિવસ પહેલા જ્યારે જૂનાગઢ શહેરના વડાલ ગામની બાજુમાં એક નકલી ઘીની જે ફેક્ટરી ઝડપાઈ હતી, જેમાં ગાંધીનગર ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા બાતમીના આધારે જ્યારે રેડ કરવામાં આવી ત્યારે 2100 કિલો જેટલું જે ઘી ઝડપાયું, તેનો 7 લાખનો મુદ્દામાલ પણ સીઝ કરવામાં આવ્યો. હાલ જે આ જે ફેક્ટરી છે જય કૃષ્ણા ઇન્ડસ્ટ્રી નામની, જે કાઠિયાવાડી ગીર ઘી નામનું જે ઘી બનાવે છે, હાલ પણ ફેક્ટરી ઘી બનાવવાની કામગીરી ચાલી રહી છે, ધમધમી રહી છે. હાલ જ્યારે આ જે તમામ જે ઘી છે તે સીઝ કરવામાં આવ્યું છે, ક્યાંક ને ક્યાંક લોકોના સ્વાસ્થ્ય સાથે સેવા કરવાની જે આ કામગીરી થઈ રહી છે, ત્યારે મસ મોટો જથ્થો જ્યારે નકલી ઘી છે તે વનસ્પતિ ઘી અને જે પામલ તેલમાંથી બનાવવાની પ્રાથમિક માહિતી પણ જ્યારે બહાર આવી છે, હવે જ્યારે જોવાનું એ રહ્યું કે આ ઘી નકલી ઘીને સીઝ પણ કરવામાં આવ્યું છે અને ગાંધીનગર જે ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓ દ્વારા કઈ પ્રકારની કામગીરી કરવામાં આવશે તે જોવાનું રહ્યું. વિજયસિંહ પરમાર, TV9, જૂનાગઢ.